કોઈને પછાડવામાં હોશિયારી નથી સાહેબ, હોશિયારી તો પડી ગયેલાને બેઠા કરવામાં છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું ચિંતન ઢોલા અને આજે હું તમને વાત કરીશ હીરા ઉદ્યોગની પરિસ્થિતિ વિશે. હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીનો સમય અને લોકડાઉનની સીધી અસર હીરા ઉદ્યોગ પર જોવા મળે છે. ડાયમંડ માર્કેટની વાત કરીએ તો હીરાનો ધંધો વિશ્વભરના દેશો સાથે સંકળાયેલો છે અને જેમાં હોંગકોંગ, અમેરિકા, ચાઇના, બેલ્જિયમ જેમાં મુખ્યત્વે એન્ટવર્પ મુખ્ય કેન્દ્રો ગણાય છે. હવે હાલમાં ચાલી રહેલા કોરોનાના સંક્રમણે લગભગ બધા જ દેશોને પોતાની ઝપટમાં લઈ લીધેલા છે. એટલા માટે જ્યાં સુધી કોરોનાની મહામારી ના અટકે ને ત્યાં સુધી ભારતમાં હીરા ઉદ્યોગની સ્થિતિ પણ સુધરે ને એવું કાંઈ આપણને દેખાઈ નથી રહ્યું, જેનું મુખ્ય કારણ હીરાની એક બીજા દેશ વચ્ચેની લેવેચ છે. જેમ ભારતમાં 3 મે એટલે કે 3 મે સુધીનું લોકડાઉન જાહેર થયેલું છે, તેવી જ રીતે બીજા દેશોમાં પણ આંશિક લોકડાઉન અથવા તો સંપૂર્ણ લોકડાઉન ચાલુ જ છે. એટલે કે જો 3 મે પછી હીરા ઉદ્યોગ ભારતમાં શરૂ થાય તો પણ તેમાં કઈ સુધારો આવે એવું કઈ દેખાઈ નથી રહ્યું. મતલબ કે પૂરી દુનિયાની ગાડી પાટા પર નહીં આવે ને સાહેબ, ત્યાં સુધી હીરા ઉદ્યોગની ગાડી પાટા પર નહીં આવે. આપણે વાત કરીએ છીએ લોકડાઉનની પહેલાનો સમય એટલે કે જાન્યુઆરી 2020માં જે રફ આવી હતી, જે રફની ખરીદી થઈ હતી તેમાં પ્રીમિયમમાં અંદાજે તમને ખ્યાલ હોય તો 10-20% વધારો થયો હતો. અને આપણે જોતા જ આવીએ છીએ કે છેલ્લા કેટલા દિવસો અથવા તો વર્ષથી હીરા ઉદ્યોગ બેસતું જ જાય છે અને મંદીના માહોલમાં સદંતર સપડાતું જ જાય છે. જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એક દિવસ એટલે કે રવિવારનું લોકડાઉન જાહેર કર્યું હતું ને સાહેબ, તે જ દિવસે તમને ખ્યાલ હોય તો કે માર્ચ મહિનામાં રેપા પોર્ટમાં 8-12% જેટલો ભાવનો ઘટાડો નોંધાયો હતો. હીરાનું જે મેન્યુફેક્ચરિંગ કરે છે ને એ ભાઈઓને ખ્યાલ જ હશે, છેલ્લા 4-5 મહિનામાં જે પણ હીરાના પોલિશ થાય છે તેમાં મૂળગા પણ નથી થતા હોતા. અથવા તો જો એ પોલિશ હીરા પકડીને બેસીએ ને સાહેબ, તો આવતા વીકમાં અથવા આવતા અઠવાડિયામાં પાછો એનો ભાવ તૂટી જાય છે. એટલે કે નુકસાનીનો કેસ દિવસે ને દિવસે વધતો જ જતો હોય છે. કોરોના વાયરસની મહામારીના સમયમાં જે 90% હીરાનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં જ થાય છે તેમાં સૌથી વધારે અસર સીધી મેન્યુફેક્ચરિંગ તેમજ લોકલ માર્કેટ પર જ થશે. સાથે સાથે આપણે જે રફ હીરાની આયાત એટલે કે ઇમ્પોર્ટ વિદેશમાંથી કરીએ છીએ ને તેમાં પેમેન્ટમાં પણ 60-180 દિવસની જ આપણને ટર્મ મળતી હોય છે. એટલે કે 60-180 દિવસની અંદર આપણે ટોટલી પેમેન્ટ એને ચૂકવી દેવાનું હોય છે. હવે જો આ પેમેન્ટ ચૂકવવામાં મોડું થાય તો તેના પર માસિક એટલે કે મહિને મંથલી 1-1.25% અથવા તો 1.5% જેટલું વ્યાજ આપણને લાગે છે. અને હા, આ વ્યાજ પણ ડોલરમાં જ લાગે છે. એટલે હવે જો આપણે રૂપિયામાં કન્વર્ટ કરીને ગણીએ ને તો આપણને જે રફ લીધી ને એની ઉપર આપણને પ્લસ 1.5%-1.60% સુધી પહોંચી જાય છે. હવે હાલમાં ચાલી રહેલા લોકડાઉનને લીધે હીરાની આયાત નિકાસ પર રોક તો લાગી છે, પરંતુ જે આયાત કરેલી છે તેના પર તો વ્યાજ શરૂ જ છે ને સાહેબ. આપણે જે હીરા રફ લઈ લીધા છે, ખરીદી લીધા છે, એની ઉપર તો આપણું વ્યાજ શરૂ જ છે. અને સામે વેચાણ પણ નથી અથવા તો મેન્યુફેક્ચરિંગ પણ નથી, તથા તો ઓફિસને તો આપણે તાળા મારેલા છે. હા, એ પણ સાચું છે કે છેલ્લા 3 મહિનાથી રફ હીરાના ભાવમાં 15-30% સુધીનો ઘટાડો નોંધાયો છે, પરંતુ સામે ડોલરનો ભાવ પણ વધતો જ જાય છે ને સાહેબ. અને આપણે જે રફ હીરાની ખરીદી કરીએ છીએ તેમાં પેમેન્ટ તો ઇન્ડિયન કરન્સી એટલે કે આપણા જે રૂપિયા છે એમાં જ ચૂકવવું પડે છે, જેથી આની સીધી અસર હીરા ઉદ્યોગમાં રહેલા નાના વેપારી અને લોકલ માર્કેટ ઉપર જ થવાની છે. હવે જો આવી જ પરિસ્થિતિ રહેશે ને સાહેબ, તો ક્યારે કારખાના ખોલશું, ક્યારે ઓફિસ ખોલશું અને ક્યારે પેમેન્ટ આવશે અથવા તો ક્યારે પેમેન્ટ એકબીજાને કરીશું, એ જ એક મોટો પ્રશ્ન છે. અને હા, એ પણ સાચું છે કે આ કોરોનાની મહામારીએ વિશ્વભરમાં પહેલીવાર જ દસ્તક દીધી છે, એટલે ભૂતકાળના કોઈ પણ અનુભવ આપણને કામ લાગે એમ નથી. તો મિત્રો, છેલ્લે તો હું એટલું જ કહીશ, સમય તો બહેરો હોય છે, કોઈનું નથી સાંભળતો, પરંતુ સાહેબ તે આંધળો નથી હોતો, નજર તો બધા પર રાખે છે.